चर्चा चाले छे एनानी मूळ वात जे चाले छे एमां सामान्य विशेषात्मक पदार्थनी चर्चा चाले छे। दरेक पदार्थ कोई पण पदार्थ होय सामान्य विशेषात्मक होय छे। सामान्य विना विशेष नथी होतुं अने विशेष विना कदी सामान्य नथी होतुं। एवी કોઈપણ વસ્તુની વ્યવસ્થા જે છે એ સામાન્ય વિશેષાત્મક હોય છે, સદાય સામાન્ય વિશેષાત્મક હોય છે, અનાદિ અનંત સામાન્ય વિશેષાત્મક હોય છે। કદી પણ કોઈ પદાર્થ વિશેષ સામાન્ય વિના નહીં, સામાન્ય વિશેષ વિના નહીં। ચાહે નિગોદની અવસ્થામાં હો કે ચાહે સિદ્ધની અવસ્થા, નિગોદથી માંડીને સિદ્ધ સુધીની દરેક વ્યવસ્થા જે ચાલે છે એમાં સામાન્ય વિશેષાત્મક પણ કદી છૂટતું નથી। સામાન્ય વિશેષાત્મક પણ એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ કદી છૂટતી નથી। દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ અનાદિ અનંત છે, કદી પણ કોઈ સમય એવો નથી આવતો કે જ્યારે એકલું દ્રવ્ય રહેતું હોય અને પર્યાય ન હોય, અને કોઈ સમય એવો નથી હોતો કે જ્યારે એકલી પર્યાય હોય અને દ્રવ્ય ન હોય। એવું અનાદિ અનંત વ્યવસ્થા સામાન્ય વિશેષાત્મક દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ રહેલી છે। હવે એમાં પર્યાયમાં રાગદ્વેષમો અજ્ઞાન છે કે વિતરાગતા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે, એ બધી વાત જુદી। પણ કોઈ પણ સમયે યા તો રાગદ્વેષમો અજ્ઞાન સહિતની પર્યાયવાળું દ્રવ્ય હોય અને યા તો રાગદ્વેષમો અજ્ઞાન વગરની વગરનું પર્યાય સ્વરૂપ વસ્તુ હોય હોય ને હોય જ। એટલે કે કાં તો રાગદ્વેષમો અજ્ઞાન ચાલતા હોય પર્યાયમાં, કાં વિતરાગતા સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન ચાલતા હોય, પણ પર્યાય ક્યારેય દ્રવ્ય વગર ન હોય અને દ્રવ્ય ક્યારેય પર્યાય વગર ન હોય, આ એક અબાધિત સિદ્ધાંત છે। ગમે તેટલી દ્રવ્યની સૂક્ષ્મ ચર્ચા થઈ જાય છતાં ત્યાં પર્યાય છે, અને ગમે તેટલી પર્યાયની ચર્ચા ચાલે તો પણ ત્યાં દ્રવ્ય વિદ્યમાન છે। વસ્તુનું સ્વરૂપ સદાય આવું હોય છે, ક્યારેય એમાં વિક્ષેપ પડતો નથી। ધ્રુવ છે, દ્રવ્યનો સ્વભાવ છે, ઉત્પાદ વ્યય છે એ પર્યાયનો સ્વભાવ છે। એવું ઉત્પાદ વ્યય ધ્રુવ્યુત્તમ સત સદાય મોજૂદ છે, કદી પર્યાયનો ઉત્પાદ વ્યય સ્વભાવ છૂટતો નથી, અને કોઈ પણ સમયે દ્રવ્ય ધ્રુવ પોતાનું ધ્રુવત્વ ધારણ કર્યા વગર રહેતું નથી।
આવી વ્યવસ્થા સદાય મોજૂદ છે. ઉત્પાદ્ય એ સ્વભાવ છે પર્યાયનો, અને ધ્રુવત્વ છે એ પણ દ્રવ્યનો સ્વભાવ છે. બે સ્વભાવ છે, એ બે અનાદિ અનંત છે. હવે એ ઉત્પાદ્ય છે એમાં જેટલો બંધ મોક્ષ છે, યા તો બંધ છે યા તો મોક્ષ છે. જેટલો બંધ છે એ બધી ઉત્પાદની ઉપાધિ છે. ઈ શું છે? ઉત્પાદની ઉપાધિ છે, એટલે કે ઉત્પાદથી વધારાની વસ્તુ છે. ઉત્પાદ્ય સ્વભાવ છે. ઓલું નવું 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 થાય છે. જેટલું નવું થાય છે એ બધી વધારાની ચીજ છે, એ બધી ઉપાધિ છે. અને જેટલું જૂનું છે એટલો સ્વભાવ છે. એનું નામ ઉત્પાદ્યય, એ પર્યાયનો સ્વભાવ છે. ધ્રુવતા એ દ્રવ્યનો સ્વભાવ છે. એવું ઉત્પાદ્યય ધ્રુવ્યુત્તમ સત અનાદિ અનંત છે. હવે એ ઉત્પાદમાં દ્રવ્યનો સ્વીકાર જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી રાગદ્વેષ પહોંચાડે છે, એટલે બંધ પરિણામ છે. તો એ ઉપાધિરૂપ પાવ છે, કારણ કે એ સમયવર્તી નવો થયો છે. એની સાથે ઉત્પાદ્યને પણ સંબંધ નથી અને એની સાથે ધ્રુવને પણ સંબંધ નથી, કારણ કે એ ઉત્પાદની વધારાની ચીજ છે, ઉત્પાદ નથી. ઉત્પાદ તો પર્યાયનો થાય છે અને પર્યાયમાં જે વધારો થયો એ ઉત્પાદની ઉપાધિ છે. હવે એ જ પર્યાય દ્રવ્યનો સ્વીકાર કરે કે હું ધ્રુવ છું, હું સામાન્ય છું, હું કુટસ્થ છું, હું અભેદ છું, હું શાશ્વત છું, તો એ પર્યાયમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થાય છે. એ પણ કેવા છે? નવા જૈનમાં છે, અનાદિ અનંત નથી. ઉત્પાદ અનાદિ અનંત છે, વ્યય અનાદિ અનંત છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ નવા થયા છે, માટે એ પણ પર્યાયનો સ્વભાવ નથી. પર્યાયનો સ્વભાવ ઉત્પાદ્ય છે. જેટલું નવું થાય છે એ વિભાવ કયો કે વિશેષ ભાવ કયો, પણ એ ઉત્પાદ નથી. ઉત્પાદની વધારાની ચીજ છે. ઉત્પાદ છે એ લક્ષણ છે, ધ્રુવ છે એ લક્ષ છે. લક્ષ અને લક્ષણ એનું અનન્યપણું છે, અભેદપણું નથી. અભેદ તો જ્યારે અનન્યપણું ખ્યાલમાં આવે છે અને અહમ થાય છે ત્યારે અભેદ થાય છે. અનન્ય છે એ બે સ્વભાવ છે, અને અભેદ થાય છે એ નવું પરિણમન છે. જ્ઞાન લક્ષણ છે એ ઉત્પાદ છે, અને એ ઉત્પાદ એમ કહે છે કે હું ધ્રુવ છું, તો એ જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન પડે છે. જ્ઞાનમાંથી સમ્યક શબ્દ જોડાય છે એમાં, તો એ સમ્યક જ્ઞાન થયું એ નવો ઉત્પાદ છે, એટલે કે એ ઉત્પાદમાં વધારો થયો છે સમ્યકનો. એવી જ રીતે જ્ઞાન હું ધ્રુવ છું એમ સ્વીકાર નથી કરતું તો મિથ્યા જ્ઞાન થાય છે, તો એ મિથ્યા છે એ વધારાની ચીજ છે. સમ્યક છે એ વધારાની ચીજ છે. જ્ઞાન સળંગ છે એ લક્ષણ છે. એ જ્ઞાન લક્ષણ કદી છૂટતું નથી, એ આત્મા સાથે અનન્ય કથનચિત રહેલું છે. અને એ જ્ઞાનમાં હું જ્ઞાયક છું એવું અનન્યપણું, જ્ઞાયક જણાઈ રહ્યો છે એવું અનન્યપણું ચાલુ છે, અને એવો ખ્યાલ આવે છે એનું નામ અભેદ થયું. તો અભેદ થયું એ નવું થયું છે, અનન્ય છે એ અનાદિ અનંત છે. આવી વસ્તુની વ્યવસ્થા અનાદિથી રહેલી છે. બરાબર.
જ્ઞાન છે એ લક્ષણ છે આત્મા. લક્ષણ લક્ષને કદી છોડતું નથી. લક્ષણ જો લક્ષને છોડી દે તો લક્ષણ ન રહે અને લક્ષ પણ ન રહે. મતિશ્રુત લક્ષણ નથી. જે સર્વ અવસ્થામાં વ્યાપે એને લક્ષણ કહેવામાં આવે. જીવની કોઈ પણ અવસ્થા, કોઈ પણ પર્યાય, એમાં જેનું વ્યાપકપણું ચાલુ હોય એને લક્ષણ કહેવાય. મતિશ્રુત છે એ કેવળ જ્ઞાન થતાં મતિશ્રુતનો વ્યય થઈ જાય છે તો એ લક્ષણ નથી. કેવળ જ્ઞાન છે, મતિશ્રુત હોય ત્યારે હોતું નથી તો એ લક્ષણ નથી. હવે મતિશ્રુત સમયે પણ જ્ઞાન સામાન્ય છે, એમાં જ્ઞાન મતિશ્રુતમાં રહેલું છે. કેવળ જ્ઞાન સમયે પણ જ્ઞાન રહેલું છે તો એ જ્ઞાન સળંગપણે રહેલું હોવાથી લક્ષણ છે, મતિશ્રુત એનું લક્ષણ નથી. કેવળ જ્ઞાન એનું લક્ષણ નથી, નવું થાય છે. જેટલું નવું થાય એને લક્ષણ ન કહી શકાય. જેવું જેટલું નવું થાય એને અનન્ય ન કહી શકાય. જેટલું જૂનું હોય એને લક્ષણ કહી શકાય. જેટલું જૂનું હોય એ અનન્ય હોય. જેટલું નવું થાય એ અનન્ય સમજીને અભેદ થાય પણ અનન્ય ન કહેવાય એને. બરાબર. વિષય જરા સમજવા જેવો છે. આપણી ચર્ચા જ્ઞાન ને જ્ઞાયક સુધી જ ચાલે છે. એની બહાર ચર્ચા આપણે કરતા નથી અને એની બહાર આત્મા છે નહીં એટલે ચર્ચા નથી કરતા. જેટલો જ્ઞાન અને જ્ઞાયકનો અંદરનો વિસ્તાર સમજાય એટલા પ્રયોજનની સિદ્ધિ ઝડપથી થાય છે. અને આત્મામાં ભેદ પડે છે તો જ્ઞાન સિવાય કોઈ ભેદ પડતો નથી. અને ખરેખર તો જ્ઞાનનું જ પરિણમન અનાદિથી ચાલે છે. બીજા જે કોઈ ગુણોનું પરિણમન કહેવામાં આવે છે એ જ્યાં સુધી જ્ઞાનનું પરિણમન સમજાતું નથી ત્યાં સુધી બધું પરિણમન પૂતગલમાં જાય છે. એ બધું પરિણમન પૂતગલમાં જાય છે. બરાબર. એ જીવનું પરિણમન જ નથી. અને જ્ઞાનનું પરિણમન જ્યારે ખ્યાલમાં આવી જાય છે ત્યારે એ બધું પરિણમન સવડું થઈ જવાથી એ આત્માનું પરિણમન કહેવામાં આવે છે. વિશેષતા બધી જગ્યાએ જ્ઞાનની છે અને જ્ઞાયકની છે. એની બહાર ક્યાંય કાંઈ છે નહીં. આટલામાં ને આટલામાં આત્મા રહેલો છે. આટલામાં ને આટલામાં પડે છે તો જ્ઞાનનો ભેદ પડે છે અને એ જ જ્ઞાનનો ભેદ પડીને એ જ્ઞાનનો ભેદ અભેદ થાય છે. વસ્તુની સ્થિતિ આટલી જ છે. લક્ષણ કદી લક્ષને છોડતું નથી અને લક્ષણનું વ્યાપકપણું સદાય હોય છે. અને લક્ષણના વ્યાપકપણાથી એ લક્ષ પકડાય ત્યારે નવી સ્થિતિનું જે ઉપાર્જન થાય એ ખરેખર વધારાની ચીજ છે. એમાં આત્મા છે જ નહીં. એમાં આત્મા નથી. લક્ષણમાં આત્મા રહેલો છે. લક્ષણમાં લક્ષ છે એવો ખ્યાલ આવતા જે નવું થયું તો એ નવા ઉપર ઉપચાર આવે કે આમાં આત્મા છે. રહેલો છે લક્ષણમાં આત્મા. કહેવામાં આવે મતિશ્રુતમાં પકડાય. લહે રહેલો છે જ્ઞાનમાં આત્મા. કહેવામાં આવે કે કેવળ જ્ઞાનમાં પરિપૂર્ણતા થઈ. પરિપૂર્ણતા કેવળ જ્ઞાનમાં થાય પણ એ કેવી રીતે થાય કે જ્ઞાન લક્ષણ જ્ઞાયકને અભેદ કરીને પરિણમે પરિપૂર્ણપણે ત્યારે કેવળ જ્ઞાનનો જન્મ થાય. કેવળ જ્ઞાનમાં આત્મા પકડાતો નથી. મતિશ્રુતમાં આત્મા પકડાતો નથી. આત્મા જ્ઞાનમાં પકડાય છે ત્યારે એનું નામ મતિશ્રુત ભાવશ્રુત પડે છે. આત્મા જ્ઞાનમાં પરિપૂર્ણ પકડાય છે ત્યારે એ જ્ઞાનનું નામ કેવળ જ્ઞાન પડે છે. એનું નામ ફરી જાય છે. જ્ઞાન સળંગ પણ એ નહીં રહી જાય છે. આવી વસ્તુની વ્યવસ્થા છે. મતિશ્રુત નવું નવું થાય છે. કેવળ જ્ઞાન પણ નવું નવું થાય છે. જ્ઞાન અનાદિ અનંત જૂનું છે. જ્ઞાયક અનાદિ અનંત જુદો એવો ને જૂનો એવો ને એવો છે. જેટલું નવું થાય
એટલો વિશેષ ભાવ, જેટલું જૂનું એટલો સામાન્ય ભાવ. એવા જ્ઞાન સામાન્યમાં જ્ઞાન સામાન્ય આત્મા રહેલો છે. જ્ઞાન સામાન્ય ઉત્પાદ રૂપ છે, એમાં જ્ઞાયક સામાન્ય અંદરમાં રહેલો છે. આવી વ્યવસ્થા જીવની અને જીવના જ્ઞાનની અંદરમાં પથરાયેલી છે. હવે એવી વ્યવસ્થા ન સમજતા, એવી વ્યવસ્થાનો ખ્યાલ ન આવતા, એવી અવસ્થાની દ્રષ્ટિ જ્ઞાનને શ્રદ્ધાન જ્ઞાન લીનતા ન થતા એને વિકલ્પોની ઉત્પત્તિ થયા કરે છે. વિકલ્પોની ઉત્પત્તિ થવાનું મૂળિયું આ વસ્તુ સ્થિતિ ન સમજવાને કારણે વિકલ્પો ઊભા થાય છે. એ વિકલ્પો ઊભા થાય છે, એ વિકલ્પોના બે પ્રકાર છે. એક ચારિત્રાત્મક વિકલ્પ છે, એક જ્ઞાનાત્મક વિકલ્પ છે. એવા બે પ્રકારના વિકલ્પો આવી વ્યવસ્થા વાસ્તવિકપણે ન સમજાતા, આવી વ્યવસ્થાનું જ્ઞાન ભાનને શ્રદ્ધા ન થતા એને વિકલ્પોની ઉત્પત્તિ થાય છે. વિકલ્પોની જ ઉત્પત્તિ થાય છે, એના સિવાય કંઈ થતું નથી. અને કાં તો એ વિકલ્પ સાથે એકત્વ બુદ્ધિ ચાલ્યા કરે છે. એકત્વ બુદ્ધિ પર પદાર્થ સાથે કદી થતી નથી. એકત્વ બુદ્ધિ થાય છે માત્ર વિકલ્પ સાથે. પુણ્ય સંબંધીનો વિકલ્પ ચાલે છે, પાપ સંબંધીનો વિકલ્પ ચાલે છે, આશ્રવ સંબંધીનો વિકલ્પ ચાલે છે, સંવર નથી થતો એ સંબંધીનો વિકલ્પ ચાલે છે, નિર્જરા આવતી નથી એ સંબંધીનો વિકલ્પ ચાલે છે, મોક્ષ થતો નથી એ સંબંધીનો વિકલ્પ ચાલે છે. મોક્ષ તત્વ જુદું છે, નિર્જરા તત્વ જુદું છે, સંવર તત્વ જુદું છે, આશ્રવ તત્વ જુદું છે, ફૂલપાપ તત્વ જુદું છે, બંધ તત્વ જુદું છે, એ સંબંધીનો વિકલ્પ છે. એ વિકલ્પ સાથે એનું એકત્વ ચાલે છે, કોની સાથે નથી થતું એકત્વ. ઓલી તો પ્રથક વસ્તુ છે બધી, સાતે તત્વોનો સમૂહ પર દ્રવ્ય છે, પ્રથક છે, એને સંબંધ નથી કાંઈ જીવ સાથે કે જીવના જ્ઞાન સાથે. ગુરુદેવને કળશ ટીકામાં પ્રશ્ન પૂછ્યો કે આ સાતે તત્વ ક્યાં ગુણની પર્યાય છે. ગુરુદેવ પ્રશ્ન પૂછ્યો કળશ ટીકામાં કે આ સાતે તત્વ છે એ કયા ગુણની પર્યાય છે, એમ પ્રશ્ન કર્યો. કોણ જવાબ આપશે? સાત તત્વ ક્યાં ગુણની પર્યાય છે અને કયો ગુણ લાગુ પડે? ગુરુદેવે જવાબ આપ્યો કે એ ચારિત્ર ગુણની પર્યાય છે. ચારિત્ર આરે સંબંધિત છે બધું. પુન પાપ આશ્રવ બન સંવર નિજરા બોક્સ એને ચારિત્ર આરે ચારિત્રની પર્યાય છે. એ બધી જ્ઞાન તો જાણવાનું કામ કરે છે. એક જીવ છે, એક અજીવ છે અને બીજા સાત તત્વો છે. એ બધા અજીવના ભેદ છે, એ જીવના ભેદ નથી. કોના ભેદ છે? અજીવના. એટલે કે જીવ નથી એવા તત્વોના ભેદ છે. જીવ તો પરમ પરિણામિક ભાવ લક્ષણે રહેલો છે, એ તો જ્ઞાયક ભાવ છે, એ તો સદાય શુદ્ધ છે. આ તો પુન છે, પાપ છે, આશ્રમ છે, સંવર છે, નિર્જરા છે, બંધ છે, મોક્ષ છે, એ બધા તત્વોથી જુદું તો જીવ તત્વ છે. અને જીવ પછી અજીવ આવે છે અને એ બધા અજીવના ભેદ છે. એ બધી ચારિત્રની પર્યાયો છે, એનાથી જુદું એક જ્ઞાન છે. એ જ્ઞાન જાણવાનું કામ કરે છે, એ લક્ષણરૂપ જ્ઞાન છે, એ અનન્યરૂપ જ્ઞાન છે. થાય છે શું કે આવો સ્વભાવ અંદરમાં દ્રવ્યનું ધ્રુવપણું અને પર્યાયનું ઉત્પાદવેયપણું એ બેયનું અનન્યપણું કથનચિત એવા સ્વભાવની ધ્યેયની અને જ્ઞેયભૂત ભેદની વાસ્તવિક સમજણ જ્ઞાનમાં ન હોવાને કારણે વિકલ્પોની પ્રત્યેક સમયે ઉત્પત્તિ થાય છે.
એ વિકલ્પોની ઉત્પત્તિ થાય છે તો આ બધા તત્વો છે એ સંબંધીના અહીંયા વિકલ્પો ચાલે છે, અથવા તો એને આત્મા સંબંધીના વિકલ્પો ચાલે છે, અથવા તો એને જ્ઞાનની પર્યાય સંબંધીના વિકલ્પો ચાલે છે, અથવા તો એને રાગ સંબંધીના વિકલ્પો ચાલે છે. ચાલે છે વિકલ્પ, અને એ વિકલ્પ સાથે એકત્વ બુદ્ધિ ચાલે, અને જ્ઞાયક સાથેનું એકત્વ છૂટે છે સમય સમયે. સમય સમયે જ્ઞાયક સાથેનું એકત્વ છૂટે છે, વિકલ્પ સાથેનું એકત્વ ચાલે છે. એ વિકલ્પ સાથેનું એકત્વ છે, મમત્વ છે, એનું નામ મિથ્યાત્વ છે. આપણે વિષય આજ પૂરો કરવો છે, કાલથી આપણો સ્વાધ્યાય નથી, એટલે શરૂઆતથી સળંગ લઈ અને હમણાં પૂર્ણતા થોડી વારમાં થઈ જશે. આવા વિકલ્પની ઉત્પત્તિ પ્રતિ સમયે ચાલે છે, તો એ વિકલ્પમાં આપણે બે પ્રકારના વિકલ્પની ચર્ચા કરીએ છીએ, એક રાગાત્મક વિકલ્પ અને એક જ્ઞાનાત્મક વિકલ્પ. રાગાત્મક વિકલ્પ કેવા હોય છે કે શુભાશુભ ભાવરૂપ વિકલ્પ છે એને રાગાત્મક વિકલ્પ કહેવાય છે, અને એ રાગાત્મક વિકલ્પ એ શુભાશુભ ભાવ છે એ રાગ સંબંધીના ચારિત્ર સંબંધીના વિકલ્પો છે, અને એ ચારિત્ર સંબંધીના વિકલ્પો છે, ચારિત્ર સંબંધીના વિકલ્પ એ જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે, એટલે કે જ્ઞાન એ તરફ જઈને જોવે છે કે આ ચારિત્ર સંબંધીના વિકલ્પ ચાલે છે, એનું નામ જ્ઞાનાત્મક વિકલ્પ છે. ચારિત્ર સંબંધીના રાગવેશના ભાવ ચાલે છે, આશ્રવ ભાવ ચાલે છે, એ તો ચારિત્રની પર્યાય થઈ ગઈ, એ વિકલ્પ તો ચારિત્રના છે. હવે એ ચારિત્ર સંબંધીના વિકલ્પો જે ચાલ્યા, પુન ભાવ, પાપ ભાવ, આશ્રવ ભાવ, બંધ ભાવ, જે કોઈ વિકલ્પ ચાલે છે, એવા વિકલ્પો જે છે આ જ્ઞાન અહીંયા ઉત્પાદવાળું છે, એ જ્ઞાન પોતાના જ્ઞાયકનું અનન્યપણું છોડી અને આ ચારિત્ર સંબંધીના વિકલ્પો છે ત્યાં એ જ્ઞાન જાણવા જાય છે, તો એવા જ્ઞાનને જ્ઞાનાત્મક વિકલ્પ કહેવામાં આવે છે. એટલે હવે વ્યવસ્થા શું થઈ ગઈ કે જ્ઞાન જુદું પડી ગયું જ્ઞાયકથી, એની માન્યતામાં મળતું નથી, જુદું એની માન્યતામાં જ્ઞાન જુદું પડ્યું, એની માન્યતામાં આ રાગ ચાલે છે એવો વિકલ્પ આવ્યો શ્રદ્ધામાં, એ વિકલ્પ સાથે જ્ઞાને આત્મા સાથેનું અનન્યપણું છોડીને એ વિકલ્પ સાથે જોડાણ કર્યું, તો એ જ્ઞાનમાં જ્ઞાન સંબંધીનો વિકલ્પ ચાલુ થયો, એ જ્ઞાન સંબંધીના વિકલ્પે રાગ સાથેના વિકલ્પ સાથે જોડાણ કર્યું, એટલે રાગાત્મક વિકલ્પ ને જ્ઞાનાત્મક વિકલ્પ બે વિકલ્પોની ઉત્પત્તિ ત્યાં ચાલુ થઈ ગઈ. એ જ્ઞાન જ્ઞાયકથી ચ્યુત થયું, એ જ્ઞાને જ્ઞાયકથી બહાર નીકળી ગયું એની માન્યતામાં, એટલે અહીંયા વિકલ્પોની ઉત્પત્તિ થઈ, અને ઓલા વિકલ્પો ચાલુ હતા ત્યાં એનું જ્ઞાન જાણવા માટે જવા માંડ્યું. ત્યાં જાણવા માટે ગયું એનો અર્થ જ એમ કે અહીંયા જ્ઞાનમાં જ્ઞાયક જાણવાનો ચાલુ હતો ત્યાંથી એ જ્ઞાન વ્યાવૃત થઈ ગયું, ત્યાંથી છૂટી ગયું, એટલે વિકલ્પો રૂપી માયા ઝાડમાં એનું જ્ઞાન ફસાઈ ગયું. આને કહેવાય ઇન્દ્રજાળ, જ્ઞાનની ઇન્દ્રજાળ ઊભી થઈ ગઈ, વિકલ્પોના ગહન વનમાં જ્ઞાન પહોંચી ગયું અને જ્ઞાયકના અંદરના ગહન વનમાંથી દૂર થઈ ગયું. સમય 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 સમયે અજ્ઞાનતા આ પ્રકારે જીવને ચાલ્યા કરે છે. જ્ઞાયક સાથે જ્ઞાનનું લક્ષણનું અનન્યપણું અનાદિથી ચાલુ છે, એ જ સમયે રાગાત્મક વિકલ્પ એને આવે છે, એ જ સમયે રાગાત્મક વિકલ્પને જાણનારું એક જ્ઞાન જ્ઞાયક સાથે અનન્ય હોવા છતાં ત્યાંથી એને ખેંચી અને અહીંયા રાગને જોવા માટે જ્ઞાન ચાલ્યું જાય છે,
ચાલ્યું જાય છે તો રાગાત્મક વિકલ્પ ચાલતા હતા, ત્યાં જ્ઞાન જોડાતા જ્ઞાનાત્મક વિકલ્પોની ઉત્પત્તિ થાય છે. હવે જ્ઞાયક છે એને આમાં કાંઈ લેવા દેવા નથી, તો એવો ને એવો છે શુદ્ધ. અશુદ્ધતાનું બધું પડખું અહીંયા ચાલે છે. જ્ઞાયક તો એવો ને એવો અપરિણામી શુદ્ધ ત્રિકાળ શાશ્વત અપરિણામી ચૈતન્ય સતપણે રહેલો છે, એમાં કાંઈ બગાડ નથી થયો. અશુદ્ધતાનું એક પડખું નવું સમયવર્તી ઊભું થયું છે. કેવું? સમયવર્તી, એક સમયવર્તી. પૂર્વ પર્યાય અરે સંબંધ નથી એ સમયને, ભવિષ્યની પર્યાય અરે સંબંધ નથી એ પર્યાયને, સમય વર્તી એ પડખું અશુદ્ધતા રૂપે પરિણમ્યું છે. કોઈ એમ કે સમય વર્તી અશુદ્ધતા થતી નથી તો એમય નથી, થાય જ છે. સમય વર્તી અશુદ્ધતા થાય છે જીવને, જ્યાં સુધી શુદ્ધતા નથી થઈ ત્યાં સુધી. આવી વ્યવસ્થા અનાદિથી ચાલતી હોવાને કારણે, અહીંયા એને રાગાત્મક ને જ્ઞાનાત્મક વિકલ્પ થતા હોવાને કારણે એનું નામ અજ્ઞાની પડે છે. જ્ઞાનાત્મક વિકલ્પ કે જ્ઞાનાત્મક વિકલ્પ તો સમજમાં આવતા હોય, જ્ઞાનાત્મક વિકલ્પ. રાગ કી તરફ જ્ઞાન પહોંચ ગયા ને, જ્ઞાયક કો જાનના છૂટ ગયા, ઓર રાગ કા એકાંત સે રાગ કો જાનના ચાલુ હો ગયા, તો ઉસકો બોલા જાતા હૈ કે જ્ઞાન મે જ્ઞાનાત્મક વિકલ્પ ખડે હો ગયે. આવું અનાદિથી ચાલે છે એટલે એ જીવનું નામ અજ્ઞાની પડે છે. હવે એ અજ્ઞાની જ્ઞાની કેવી રીતે થાય? આ તો અજ્ઞાનની સિદ્ધિ આપણે કહી દીધી. હવે એ અજ્ઞાની એ જ્ઞાની હમણાં થવાનો છે, તો એ અજ્ઞાનીને અત્યારે શું ચાલે છે? એક રાગાત્મક વિકલ્પ ચાલે છે, એક જ્ઞાનાત્મક વિકલ્પ ચાલે છે, અને એ વિકલ્પ સાથે શ્રદ્ધા એકત્વ કરીને ચાલે છે. એટલે શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલે છે, જ્ઞાનમાં અજ્ઞાનત્વ ચાલે છે, અને અહીંયા ચારિત્રની વિપરીત દશામાં રાગ ચાલે છે. એટલે શ્રદ્ધામાં મિથ્યાત્વ, જ્ઞાનમાં અજ્ઞાનત્વ, અને ચારિત્રમાં રાગનું પરિણમન અજ્ઞાનીને ચાલ્યા કરે છે. હવે એ ત્રણેય પરિણમન એક સાથે સુલટે છે. આજે હમણાં એવું લખ્યું હતું બેન શ્રી ભગવાન કે વિભાવો અનેક હોય તો એક એક વિભાવને દૂર કરવા માટે પુરુષાર્થ નથી કરવો પડતો. એ બધા વિભાવો એક સાથે ચાલ્યા જાય છે. એમાં શું બોલમાં લખ્યું હતું બેનશ્રીએ કે અનંત ગુણ રત્નાકરને યાદ કરે, અનંત ગુણ રત્નાકરની પ્રતીતિ કરે, અનંત ગુણ રત્નાકર ચૈતન્ય દેવ છે એનું જ્ઞાન કરે, અનંત ગુણ રત્નાકર મારો શાશ્વત સુખરૂપ સ્વભાવ છે એમાં લીનતા કરે, તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રાની મોક્ષ માર્ગની ઉત્પત્તિ થાય, અને બધા વિભાવોને એક 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 એકને દૂર કરવા માટે અલગ 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 પુરુષાર્થ ન કરવો પડે, પણ એક ચૈતન્ય દેવ છે એનું જ્ઞાન શ્રદ્ધાન ભાનને લીનતા કરતા જ આ બધા વિભાવો સમયમાં ટળી જાય છે. પછી વિકલ્પાત્મક અવસ્થામાં આવતા નવા ઉત્પન્ન થાય એ બધા ખરેખર તો જ્ઞાની એને પોતાના માનતો જ નથી. હવે તો એ અજ્ઞાન એનું દૂર કરવા માટેનો પુરુષાર્થ એણે કેવી રીતે ઉપાડવો જોઈએ, અને એણે પ્રયત્ન કેવી રીતે કરવો જોઈએ, અને એ પ્રયત્નમાં વિકલ્પની એકત્વ બુદ્ધિ કે જે વિકલ્પને આકુળતા કહેવામાં આવે છે, એ આકુળતા છૂટી અને અનાકુળતા કેવી રીતે પ્રગટ થાય, નિરાકુળ સ્વભાવ કેવી રીતે પ્રગટ થઈ જાય, તો વિકલ્પ સાથેની એકત્વ બુદ્ધિ તોડવા માટે એક નિષેધ અને એક વિધિ એવા બે વિભાગ પડે છે. વિધિ અને નિષેધ, પેલા એમાં નિષેધનું કામ છે, પછી વિધિનું કામ છે, અને પછી નિષેધ અને વિધિ
એ બધું છૂટી જતા વાસ્તવિક વિધિમાં એનું પ્રયાણ થઈ જાય છે. તો પ્રથમમાં પ્રથમ શું થાય છે કે રાગાત્મક વિકલ્પ, ચારિત્રાત્મક વિકલ્પ જે રાગાત્મક એને ચાલી રહ્યા છે એના તરફનું એનું વલણ જે જ્ઞાનનું ચાલે છે એનો એને જ્ઞાનમાં નિષેધ વર્તે છે. પહેલા પ્રથમમાં પ્રથમ કે આ રાગનું પરિણમન મારું છે જ નહીં, આ રાગાત્મક વિકલ્પ મારો છે જ નહીં, આ આશ્રવ ભાવ મારો છે જ નહીં, આ પુનપાપના શુભાશુભ ભાવ મારા છે જ નહીં, એ મારામાં છે જ નહીં, એમાં હું છું જ નહીં, એ મારી વસ્તુ જ નથી, એવો એને જોરશોરથી અંદરથી એક એનો નિષેધનો વિકલ્પ ચાલ્યા કરે છે. આ મારું નથી, આ મારું નથી, આ મારું નથી, આ મારું છે જ નહીં, આ મારું છે જ નહીં, આ મારું છે જ નહીં, એમ આવતા જ આ મારું છે એવો પણ એક વિકલ્પ એને વિધિનો ચાલવા માંડે છે. નિષેધનો વિકલ્પ ચાલે છે એટલે કે નાસ્તિનો વિકલ્પ ચાલે છે અને એક અસ્થિનો વિકલ્પ ચાલે છે. આ હું નથી, આ હું છું, રાગ હું નથી, જ્ઞાન હું છું, રાગ મારામાં નથી, જ્ઞાન તે હું છું, એટલે કે જ્ઞાન મારામાં છે, એવો પેલા નિષેધનો વિકલ્પ જોરશોરથી ચાલે છે. પછી નિષેધનો વિકલ્પ વિધિના વિકલ્પ દ્વારા, નિષેધનો વિકલ્પ એટલે કે હું રાગ તે હું નથી, જ્ઞાન તે હું છું, એવા જ્ઞાન તે હું છું એવા વિકલ્પ દ્વારા રાગ તે હું નથી એવો નિષેધનો વિકલ્પ પાતળો પડી જાય છે, ચાયલો નથી જતો. કારણ કે ચાયલો ક્યારે જાય? સમ્યક દર્શન થાય ત્યારે. ત્યાં સુધી વિધિના વિકલ્પ દ્વારા નિષેધનો વિકલ્પ દબાય છે, ગૌણ થાય છે, પાતળો પડે છે, ત્યાંથી લક્ષ છૂટે છે, એને જે કહેવું હોય તે કહી શકાય. આવો નિષેધનો વિકલ્પ વિધિનો વિકલ્પ બળવાન થતા હજી વિકલ્પ બળવાન થાય છે, વિધિ બળવાન નથી થઈ, હજી તો વિધિનો વિકલ્પ ચાલે છે કે જ્ઞાન તે હું છું, જ્ઞાન તે હું છું, જ્ઞાન તે હું છું, રાગ તે હું નથી, જ્ઞાન તે હું છું, રાગ તે હું નથી, જ્ઞાન તે હું છું, એમ જ્ઞાન તે હું છું એવા વિધિના વિકલ્પ દ્વારા રાગ તે હું નથી એવા નિષેધના વિકલ્પને એ ગૌણ કરે છે, એને પાતળો પાડે છે, એને નિષેધાત્મક વલણી તરફ ચાલુ થઈ અને રાગ તરફથી એની લક્ષ છૂટવાનો પ્રયત્ન ચાલુ થાય છે. એવો નિષેધના વિકલ્પનું પાતળાપણું પડતા વિધિનો વિકલ્પ બળવાન થવા માંડે છે. જ્ઞાન તે હું છું, જ્ઞાન તે હું છું, જ્ઞાન તે હું છું. હવે એ જ્ઞાન તે હું છું, જ્ઞાન તે હું છું એ પણ હજી છે જ્ઞાનાત્મક વિકલ્પ, હજી છે વિકલ્પ. કારણ કે જ્યાં સુધી અનુભૂતિ નથી ત્યાં સુધી બધું વિકલ્પ છે અને એ વિકલ્પ છે એની સાથે હજી એકત્વ ચાલ્યા કરે છે. વિકલ્પ નુકસાન નથી કરતો, વિકલ્પ મારો એ નુકસાનનું કારણ છે. વિકલ્પ તો જ્ઞાની નહીં છે, જ્ઞાની નહીં રાગાત્મક પરિણમન છે, જ્ઞાની નહીં જ્ઞાનાત્મક વિકલ્પ ચાલે છે, પણ એની શ્રદ્ધામાં વિકલ્પ મારો એવું પરિણમન નથી, એની શ્રદ્ધામાં નિર્વિકલ્પ તત્વ હું છું એવું પરિણમન ચાલે છે. અને એ સમયે જ્ઞાનીની એવી પરિણતિ ચાલતી હોય અને વિકલ્પ ચાલતો હોય છતાં એને એકત્વ થતું નથી ક્યારેય, એને વિકલ્પ તૂટી ગયો છે. હવે અજ્ઞાનીને વિકલ્પ તૂટવાનો છે. હવે રાગાત્મક વિકલ્પનો નિષેધ આવી ગયો, હવે જ્ઞાનાત્મક વિકલ્પ જ્ઞાન તે હું છું, જ્ઞાન તે હું છું, રાગ તે હું નથી, જ્ઞાન તે હું છું, રાગ તે હું નથી, જ્ઞાન તે હું છું, પછી રાગ તે હું નથી એ છૂટી જાય છે, પછી જ્ઞાન માત્ર હું છું, જ્ઞાન માત્ર હું છું, જ્ઞાન માત્ર હું છું એ વિકલ્પ ચાલે છે, હજી રાગનું પરિણમન ચાલે છે પણ એ સંબંધીનું વલણ ફરી ગયું છે, ત્યાં વલણ નથી, વલણ અહીંયા આવી ગયું હવે, એટલે નિષેધનો વિકલ્પ પાતળો પડી ગયો છે, રાગ સંબંધીનો વિકલ્પ પાતળો પડી ગયો છે અને જ્ઞાન સંબંધીનો વિધિનો વિકલ્પ એનો ઉર્ધ્વ થવા માંડ્યો છે. વિકલ્પ ઉર્ધ્વ થવા, વિકલ્પ વિકલ્પ વિકલ્પની ચર્ચા છે. હજી તો એ વિકલ્પ અસ્થિનો વિકલ્પ આવે છે ત્યાં નાસ્તિનો વિકલ્પ ઢીલો પડે છે, ચાલ્યો નથી જતો,
ચાલ્યો જાય તો સમય જ્ઞાન થઈ જાય. હજી ચાલુ છે, હજી જ્ઞાનનો વિકલ્પ ચાલે છે. જ્ઞાન છું, જ્ઞાન છું, જ્ઞાન છું, જ્ઞાન છું, જ્ઞાન છું. હવે એ જ્ઞાન કેવું છે તો કે હું જ્ઞાન છું, જ્ઞાન છું, જ્ઞાન છું, એ તો હજી વિકલ્પ ચાલે છે. પણ એ વિકલ્પમાં એક એવું બળ પણ એને આવે છે કે જ્ઞાન તો મારો સ્વભાવ છે, એટલે એ વિકલ્પની જાત કોઈ જુદી છે. એટલે રાગના નિષેધની વિકલ્પની જાત કોઈ જુદી છે, અને જ્ઞાન તે હું છું એ વિકલ્પની જાત કોઈ જુદી, જુદા પ્રકારની જાત છે. કારણ કે એને સ્વભાવ તરફના વલણવાળો વિકલ્પ ચાલુ થયો છે. બરાબર. કે જે જ્ઞાન સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવે જ્ઞાયકનું અનન્યપણું જાળવી રાખ્યું છે, એવા જ્ઞાન સંબંધીનો વિકલ્પ ચાલ્યો છે, અને રાગ સંબંધીનો વિકલ્પ પાતળો પડી ગયો છે. એટલે એ તરફથી વલણ જ હવે એનું ખસી ગયું છે. ખસી ગયું હોવા છતાં રાગ ભલે રહ્યો, પણ હવે એ તરફ એનું જ્ઞાન જાતું જ નથી. હવે તો જ્ઞાન માત્ર હું, જ્ઞાન માત્ર હું, જ્ઞાન માત્ર હું, એવું વિકલ્પાત્મક એક વ્યવસ્થા એની ચાલવા માંડી છે. હવે એ વિકલ્પ ચાલે છે, એ વિકલ્પ હમણાં તૂટશે તો એ કેવી રીતે તૂટે? તો કે હજી જ્ઞાનાત્મક વિકલ્પ ચાલે છે ને, એ શું છે? એ જ્ઞાનના ભેદનો વિકલ્પ છે. એટલે કે જ્ઞાયકનો ભેદ જ્ઞાન છે, જ્ઞાયકનો ભેદ છે એ જ્ઞાન છે, એવા ભેદનો વિકલ્પ ચાલે છે. એટલે એ ભેદનો વિકલ્પ ચાલે છે, એટલે એવા વિકલ્પ સાથે હજી શ્રદ્ધા એકત્વ કરતી રહી છે. રાગના વિકલ્પ સાથેની એની શ્રદ્ધા ત્યાંથી નીકળી ગઈ છે, છે રાગ હજી, પણ અહીંયા હવે જ્ઞાનના વિકલ્પમાં આવી છે. જ્ઞાન સાથે રાગ શ્રદ્ધા એકત્વપણે નથી પરિણમતી, રાગ સાથે એકત્વપણે નથી પરિણમતી, પણ વિકલ્પ સાથે એકત્વ કરે છે. વિકલ્પ બેયમાં સામાન્ય છે, ચાહે વિકલ્પ જ્ઞાનનો હો કે ચાહે વિકલ્પ રાગનો હો, વિકલ્પ તો વિકલ્પ છે અને એનું એકત્વ હજી વિકલ્પ સાથે ચાલુ છે. પણ એટલો ફરક છે કે આ વિકલ્પ છે એ સ્વભાવના ભેદના સંબંધીના વિકલ્પ સાથે એકત્વ છે, અને ઓલો છે એ તો ભિન્ન પદાર્થ છે રાગ. એટલે એ વિકલ્પ વિકલ્પની જાતમાં અહીંયા એને નજીકતા ખ્યાલમાં આવે છે કે હવે તો હું જ્ઞાનમાં આવી ગયો છું, જ્ઞાન માત્ર હું છું, જ્ઞાન માત્ર હું છું, જ્ઞાન માત્ર હું છું. એવા ભેદના વિકલ્પમાં શ્રદ્ધા જાય છે ત્યાં સુધી એને સંતુષ્ટિ નથી થતી. એ સંતુષ્ટિ ન થતી હોવાને કારણે એને ખ્યાલમાં આવે છે કે આ જ્ઞાન છે એ તો કોઈ ભેદરૂપ પરિણમન છે. આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એ તો જ્ઞાનમાં આવી રહ્યો છે, તો હું તો જ્ઞાનના ભેદ ઉપર વલણ રાખીને બેઠી છું. શ્રદ્ધા કહે છે તો એ અનુભવમાં આવી રહ્યો છે એ હું શું છે? તો કે એ તો જ્ઞાનમાં અનુભવમાં આવી રહ્યો છે એ તો જ્ઞાયક છે, એ તો જ્ઞાનનો દરિયો છે, એ તો જ્ઞાન સ્વભાવનો પિંડ છે. એવો જ્યાં એને ખ્યાલ આવે છે ત્યાં શ્રદ્ધામાં એ વિકલ્પાત્મક વલણ હતું, એ વિકલ્પ તરફ શ્રદ્ધા એકત્વ કરતી હતી, એ ત્યાંથી વિકલ્પ તરફથી શ્રદ્ધા છૂટી અને જ્ઞાયક તે હું છું એ તરફ શ્રદ્ધાનું વલણની જાગૃતિ આવતા આ જ હું છું એમ પરિણમન કરી લે છે. અને એવું પરિણમન થતાં એ શ્રદ્ધામાં સમ્યક દર્શન થાય છે. આ જ્ઞાનનો વિકલ્પ ચાલતો તો અહીંયાથી વિકલ્પ છૂટીને સમ્યક જ્ઞાન થાય છે, વા ચારિત્રમાં રાગ ચાલતો તો અહીંયાથી છૂટીને વિતરાગતાનો જન્મ થાય છે. આવી રીતે વિકલ્પાત્મક પરિસ્થિતિમાં અજ્ઞાની આવી અને એવા વિકલ્પથી નિષેધના વિકલ્પથી બહાર નીકળી, વિધિના વિકલ્પથી બહાર નીકળી અને વિધિ નિષેધના બધા વિકલ્પથી બહાર નીકળીને નિર્વિકલ્પ તત્વ તે હું છું એમ શ્રદ્ધા એને ગ્રહણ કરે ત્યારે અહીંયા સમ્યક જ્ઞાનને સમ્યક ચારિત્રરૂપ મોક્ષ માર્ગની ક્રિયાની શરૂઆત થાય છે. હવે એ આ બધું થાય ત્યારે પેલા આજે ગુરુદેવે વાત કરી, આપણે બે દિવસથી ચર્ચા ચાલે છે કે વિકલ્પ સહિત પણ જ્ઞાનમાં પેલા નિર્ણય આવે છે. એ નિર્ણયની બહુ કિંમત છે. આપણે વારંવાર અહીંયા ચાલે છે એ કે નિર્ણય કરવો, નિર્ણય કરવો, નિર્ણય કરવો. તો પ્રથમ કીધું ને ગુરુદેવે કે 144, 43, 44 ગાથામાં આવે છે, 73 ગાથાની વાત કરી, કેટલી ગાથાઓમાં આ વિષય આવે છે કે પ્રથમ જ્ઞાન સ્વભાવી આત્માનો તું નિર્ણય કર, પહેલામાં પહેલો જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર, બીજો કોઈ નિર્ણય કરવા. 17-18 ગાથામાં આવે કે પ્રથમમાં પ્રથમ તું આત્માને જાણ,
તો કે બીજું અમારે કાંઈ જાણવું કે નહીં, આ નહીં છે, આ નિક્ષેપ છે, આ પ્રમાણ છે, આ ભેદ છે, આ ઉપાદાન છે, આ નિમિત્ત છે, આ નિશ્ચય છે, આ વ્યવહાર છે, આ સ્વભાવ છે, આ વિભાવ છે, તો કે એ બધું જાણતા પહેલાં પહેલામાં પહેલાં આત્માને જાણ. એ બધું તો ગુરુદેવના પ્રતાપે આપણે ઘણું જાણ્યું છે, આપણે બધા ગુરુદેવને સાંભળીએ છીએ, બધું વિષય તો ગુરુદેવમાં પૂરેપૂરો આવે છે પરિપૂર્ણ. પણ એમાંથી સાર આપણે શું કાઢવાનો છે કે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો, પહેલામાં પહેલું જીવનું કર્તવ્ય હોય તો આત્માને જાણવો, અને એ આત્મા જ્ઞાન સ્વભાવી છે એમ જાણવો. એ જ્ઞાન સ્વભાવી આત્મા ધ્રુવનું ધ્રુવત્વ લઈને બેઠો છે એવા આત્માને મારે જાણવો, કે મારો આત્મા જ્ઞાન સ્વભાવી છે, ધ્રુવની ધ્રુવતા લઈને બેઠો છે, ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ રૂપ અખંડતા લઈને બિરાજમાન છે, એવો મારો જ્ઞાયક ભાવ છે, એવું મારું શાશ્વતપણું છે, એવું મારું ધ્રુવપણું છે, એવા આત્માને પહેલામાં પહેલો જાણવો, કે જે આત્મા જ્ઞાન સાથે અનન્યપણે અનાદિથી વર્તી રહ્યો છે અને અનંતકાળ સુધી એમ જ વર્તવાનો છે, એ જ્ઞાને કદી આત્માને છોડ્યો જ નથી. એ જ્ઞાનને જ્ઞાયકનું અનન્યપણું અનાદિથી છે, અને એની સાથે સાથે અહીંયા શ્રદ્ધા, અહીંયા ચારિત્ર, એ બધા પરિણમન તો એ જ્ઞાનથી જુદા ચાલે છે. એક ગુણની પર્યાયને બીજા ગુણની પર્યાય સાથે કાંઈ સંબંધ નથી. જો એવો કોઈ સંબંધ હોય તો શ્રદ્ધાનું સમ્યક પરિણમન થઈ જાય તો રાગની ઉત્પત્તિ જ કદી ન થઈ શકે, વિતરાગતા જ થઈ જાય એને પરિપૂર્ણ. કારણ કે શ્રદ્ધા તો ચોથે ગુણસ્થાને 100% સમ્યક થઈ જાય છે, તો એ પછી રાગની ઉત્પત્તિ તો જ્ઞાની નહીં થાય છે. તો એ બતાવે છે કે ગમે તેટલું રાગનું પરિણમન થવા છતાં જ્ઞાનીની શ્રદ્ધાનું કોઈ હરણ કરી શકતું નથી. જ્ઞાનીની શ્રદ્ધા એકવાર સમ્યક થઈ ઈ થઈ તો ઈ સમ્યક શ્રદ્ધા થાય કેવી રીતે, કે જ્ઞાનના નિર્ણયના બળે થાય. એટલે પહેલામાં પહેલાં જ્ઞાનમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનો નિર્ણય આવે, પછી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનો નિર્ણય આવ્યા પછી પર્યાયના નિર્ણયની ચર્ચા જાજી ન કરે, એ પછી એકલા દ્રવ્ય તરફ એનો જોગ ચાલ્યા કરે, અને એ જોગ ચાલતા 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 અનન્યપણું અભેદ થઈને પરિણમી જાય તો શ્રદ્ધાનો સમ્યકપણે જન્મ થાય, જ્ઞાનનું સમ્યક જ્ઞાનરૂપ પરિણમન થઈ જાય અને વિતરાગતાની ઉત્પત્તિ થાય. શાસ્ત્રમાં બધે આવે છે કે ચારિત્ર ભઠ્ઠા સિજંતી, દર્શન ભઠ્ઠા ન સિજંતી. શ્રદ્ધાથી ભ્રષ્ટ છે એ ક્યારેય છે ને એ કામ નહીં કરી શકે. ચારિત્રથી ભ્રષ્ટ થશે, ચારિત્રથી ભ્રષ્ટ થશે એટલે કે લીનતા એની નહીં થાય પરિપૂર્ણ. તો હજી શ્રદ્ધા સમ્યક હશે તો ચારિત્ર તો આવી જશે, પણ એ એકલા એ તરફના વલણમાં જઈ ચાલ્યો જશે, અને જો શ્રદ્ધાનું સમ્યક પણ એને નહીં આવે તો એ વલણ એનું કાંઈ કામ કરી શકશે નહીં. માટે પ્રથમમાં પ્રથમ જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરી, અને હું એક જ્ઞાયક ભાવ છું, હું ધ્રુવ છું, કુટસ્થ છું, અપરિણામી છું, શાશ્વત છું, હું નિત્ય નિરાવરણ પ્રદાર્થ છું, મારું લક્ષણ પરમ પરિણામિક ભાવ છે, બીજા કોઈ ચાર ભાવના લક્ષણ એ મારા છે જ નહીં, મારામાં પ્રવેશતા નથી, મારાથી જુદા છે એમ કહેતાય જ્ઞાયકમાં ભેદ પડી જાય છે. એ ત્યાં સુધી જવાનું નથી. એકલો હું અભેદ અખંડ પરમાત્મા છું એટલી જ મારી વસ્તુ છે, એટલો જ મારો જ્ઞાયક ભાવ છે, એટલું જ મારું અપરિણમન સ્વરૂપ પદાર્થ છે, એટલો જ હું શાશ્વત પરમાત્મા છું. બસ એટલી ને એટલી જ અસ્થિની મસ્તી જીવને ચડે તો એને મોક્ષ માર્ગને મોક્ષ પ્રગટવામાં જરાય વાર લાગતી નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે, આવો વસ્તુનો સ્વભાવ છે. હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો થોડી વાર આપણે પ્રશ્ન ચર્ચા કરીએ. આશ્રમ છે એટલે લાયક છું, એ તો હજી જ્યાં સુધી અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી તો એ વિકલ્પ જ છે. તો નિર્ણય ક્યાં સુધી, નિર્ણય સુધી નિર્ણય થઈ છે, ક્યાં છૂટી નિર્ણય થયો, નિર્ણય થયો પછી ક્યાં સુધી નિર્ણય કરવાનો, નિર્ણય થયો ને પછી ક્યાં સુધી નિર્ણય નહીં કરવાનો, નિર્ણયને દ્રઢ કરવાનો. નિર્ણય દ્રઢ કરવો એ કે જ્ઞાયકને અંદરમાં જે વસ્તુ એનો જ્ઞાયક છે એનો અંદરથી એને મહિમા લઈ આવવો. હું તો આવો જ પદાર્થ છું, શાશ્વત પદાર્થ છું, સ્વભાવ પરમેશ્વર પરમ પરિપૂર્ણ અનંત સંકેત પિંડ સુખરૂપ છે, એવો એનો એને અંદર એનો મહિમા આવે તો વિકલ્પ જાય. એટલે એનો મહિમા આવે છે, અનુભૂતિ થાય તો જ વિકલ્પ જાય. અનુભૂતિ થાય ત્યારે જ વિકલ્પ જાય, અને અનુભૂતિ થાય ત્યારે
કે મહિમા આવે ત્યારે મહિમા આવે ને અંદર એને મહિમા અંદરથી પોતાના સ્વરૂપના અનંત ગુણાત્મક આત્માનો જ મહિમા આવવો જોઈએ. એના માટે એણે આત્મામાં શું શું ભરેલું છે એના તરફ એનું વલણ કેળવવું જોઈએ. ભલે એ ગુણની ધારો કે શક્તિના પ્રવચન છે ગુરુદેવ કે અનંત શક્તિનું વર્ણન આવી ગયું, એમાં 47 શક્તિનું વર્ણન ગુરુદેવે કર્યું. હવે એ એમાં એક એક ગુણની સ્થિતિ શું છે, એ કેવી રીતે રહેલા છે, એક એક ગુણનું સામર્થ્ય કેવું છે, એનો સ્વભાવ કેવો છે, એ બધા તરફ એના નિર્ણયાત્મક જ્ઞાનને જે લઈ જવાના પ્રયત્ને ચડે તો એમાં કાંઈ ગુણને સમજવાથી ભેદ થાય છે એમ કરીને એક એક ગુણની ચર્ચામાં આપણે ઊંડું ન ઉતરવું એવું નથી. એને અંદરથી એનો મહિમા માટે એના ગુણો છે એની વિશેષતાનું જ અંદરથી સામર્થ પ્રગટ કરવા માટે એના મહિમાની જરૂર છે. પણ અખંડ વેદ પરમાત્મા ધ્રુવ તત્વ ત્રણેય કાળ એવો ને એવો ચોખ્ખે ચોખ્ખો રહ્યો છે, શુદ્ધ અને પવિત્ર અનંત કાળથી મંગલ 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 રૂપ છે એવા સ્વરૂપની દ્રષ્ટિ થાય ત્યારે સમજણ થાય. જેમાં એક સમય પણ કોઈ દી એમાં કંઈ ગયેલું નથી, વિકલ્પ કરતું નથી, એટલો ધ્રુવ સામાન્ય અનંત શાંતિનો પિંડ 24 કલાક મંગલ રૂપ છે. આ કલ્યાણ રૂપ ચીજ છે, એ કલ્યાણ દ્રષ્ટિ થાય તો કલ્યાણ થાય. પરમાત્મા પોતે આખો પરમાત્મા અનંત કાળમાં આટલા ભોગ થયા પણ અંદરમાં એક વિકલ્પ કે એક પર્યાય ભાઈ કોઈ કરી નથી, સમ્યક દર્શનની પર્યાય પણ કરતી નથી. સમજણ થાય ન થાય પણ વસ્તુ ક્યાં ભાઈ જાય, વસ્તુ તો આખી નિર્વિકલ્પ શાંતિનો પિંડ છે, એમ વિકલ્પ છે જ નહીં. પર્યાય સમ્યક દર્શનની પર્યાય એક થવાની છે, એ આવી જાય આવી નવી આવી છે ભગવાનની એનું એવું છે. ભગવાન ત્રણ કાળ મોજું અનંત કાળથી મોજું 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 શોધ 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 અનંત શાંતિ શાંતિ શાંતિનો પિંડ છે. 24 કલાક માનો ન માનો, જો હોય ન હોય તો કીધું નાશ થઈ ગયું. કોઈ વિકલ્પ કોઈ લક્ષ્મક એમાં ઘટવું નથી, ગયેલું નથી, ઘરશે નહીં, એવો સોલિડ ચીજ છે આ ભગવાન. એ ભગવાનના સોલિડ ચીજ પરમાત્મા બતાવે છે. એ ગુરુદેવ મહાન ઉપકાર છે કે આ ભાવથી અભાવ થઈ જાય છે, એક જ સેકન્ડમાં અનંતકાળનો અભાવ થઈ જાય એવી શકું છે, એવો ભગવાન છે આ. એ વાત છે, મારો ધન્યવાદ છે. આપણે વાત તો એમ જ છે, એમાં કાંઈ ફરક જ નથી. તમે કયો છો બગડતું છે એવો તો હું છું એમ તો ખબર પડી ગઈ. જો એને કઈ ખબર ન પડે તો આપણો કઈ કોઈ આવે જ નહીં. આજ સુધી જો ગુરુદેવ નો અવેર આવતો હોય એનો પ્રેમ લાગ્યો છે, લાગ્યો છે એટલે એને પ્રતિથી થઈ છે, લોકોને નિર્ણય થઈ ગયો છે ને આવે છે એનું કાળ છે. અત્યારે નહીં જાય પણ પ્રતિથી એને સમ્યક નથી થઈ, પર્વત છે જાઓ ભગવાન ચાંદલા કરીએ જાય શકો તમ ફોન કરજો કોઈ જીવ જશે મળી ગયો. અત્યારે તો સુધી ની વૃદ્ધિ નથી થતી એની વાત છે, એને ગુરુદેવ નો મહિમા આવ્યો છે, ગુરુદેવ નું તત્વ એને ગમી ગયું છે, એને ગુરુદેવ નું સાચું લાગ્યું છે. ગમી ગયું કઈ આવે છે, થાય તો ગમી જાય, ગમે નહીં બધાને ન હોય કોઈને હોય ખરી, એમાં આપણે તો આપણે તો જેને હોય એ વંદનીય છે, જેને હોય એ સારી વાત છે ને. આપણે તો એવું જ ઈચ્છીએ છીએ કે બધા હમણાં સમય દ્રષ્ટિ થઈ જાય, કોઈ મિથ્યા દ્રષ્ટિ રહે જ નહીં, આપણી તો ભાવના એવી જ હોય ને. બધાની ભાવના એવી છે, હા તો એમ તો વાત છે, મારી વાત છે. ભવના અભાવની વાત આવી, જીવ જીવતો થઈ ગયો હોય એને ભરવાનું છે જ નહીં.
બંને વિકલ્પો સાથે જ ઉત્પન્ન, રાગાત્મક અને જ્ઞાનાત્મક એક સમયે સાથે ઉત્પન્ન થાય, એક સમયે તૂટે, એક સમયે સાથે ઉત્પન્ન થાય. જે સમયે રાગાત્મક વિકલ્પ છે એ જ સમયે જ્ઞાનાત્મક વિકલ્પ પણ પડે હોય છે. અચ્છા, એ ન હોય એવું ન બને, ન બને, ન બને. અચ્છા, બરાબર. ન બને કારણ શું? એનું કારણ એ કે નિર્વિકલ્પ અનુભૂતિ જ્યારે ચાલતી હોય ત્યારે કોઈ પણ પ્રકારના બુદ્ધિપૂર્વક વિકલ્પો નથી. અબુદ્ધિપૂર્વક વિકલ્પો કોણ છે? બુદ્ધિપૂર્વક વિકલ્પો કદી પણ નિર્વિકલ્પ અનુભૂતિમાં હોતા નથી. એટલે રાગાત્મક પણ ન હોય અને જ્ઞાનાત્મક પણ ન હોય. બરાબર. હવે જે સંબંધ જે સમયે નિર્વિકલ્પમાંથી ચ્યુત થઈને વિકલ્પમાં જ્ઞાની પણ આવે, અથવા તો સમ્યક દર્શન પહેલાનો અજ્ઞાની જીવ પણ વિકલ્પમાં હોય, ત્યારે એને એ સમયે જ્ઞાનાત્મક અને રાગાત્મક વિકલ્પ હોય હોય ને હોય જ. હવે એનું કારણ કે રાગ હોય જે સમયે તો એને જાણનારું જ્ઞાન ન હોય એવું પેલા બને, અને એને જાણનારું જ્ઞાન જ્યાં સુધી ઉત્પન્ન થાય છે ત્યાં સુધી ઈ જ્ઞાન ભેદરૂપ છે, ખંડરૂપ છે, અને ઈ ખંડરૂપ જ્ઞાનનું નામ જ જ્ઞાનાત્મક વિકલ્પ છે. અને જેટલું અભેદરૂપ જ્ઞાન છે જ્ઞાનીનું એ તો પરિણતિરૂપ છે, અને જેટલો વિકલ્પ ઉત્પન્ન થાય છે એનું નામ જ્ઞાનાત્મક વિકલ્પ છે. પરિણતિરૂપ છે, પરિણતિરૂપ નથી, યોગ રૂપે નથી એમ લેવું ને? પરિણતિરૂપ છે એ તો અનન્ય છે, તો એક અંશ એનો નિર્વિકલ્પ દશામાં જે અનન્યપણે પરિણમી ગયો છે એ તો પરિણતિ છે. પણ એ વિકલ્પમાં જ્ઞાની આવે છે ત્યારે પરિણતિનો ઉપયોગ બે ભાગ પડે છે. તો પરિણતિ તો અંદર અનન્યપણે વર્તી રહી છે, અજ્ઞાની માટે તો વિકલ્પ જ છે, એટલો વિકલ્પ જ છે. એને તો જ્ઞાનાત્મક વિકલ્પ છે અને રાગાત્મક વિકલ્પ છે અને શ્રદ્ધા અહીંયા ચોટેલી છે, એને તો એમ જ છે. એવા સ્વભાવ ની ખબર પડી એની શ્રદ્ધા જ્ઞાન થયું એને નિર્વિકલ્પ કરવામાં આવે છે. વસ્તુ આખી ત્રિકાળ ભગવાન પરમાત્મા પરિપૂર્ણ અંદર નિર્વિકલ્પ સ્વરૂપ છે. આત્મા વિકલ્પ જાતો નથી, વિકલ્પ છે જ નહીં. વિકલ્પ એનો સ્વભાવ અનંત જ્ઞાન સ્વભાવ છે. આવા સ્વભાવ છે એનું શ્રદ્ધા જ્ઞાન થયું એને નિર્વિકલ્પ કહેવામાં આવે છે. પર્યાય અંદર પર્યાય પરમાત્મા જાય છે તો પર્યાય પરમાત્મા થાય છે, એટલે એને પોતાને ખબર પડે હું આવો પરમાત્મા છું એવી શ્રદ્ધા જ્ઞાન થાય છે. મારી ભૂલ તો મને કયો એવું છે કે એ બધું થાય છે પર્યાયમાં, અને બધું હોવા પણ દ્રવ્યમાં છે, હવા પણ બધું પર્યાયમાં છે, હવા પણ બધું પર્યાયમાં છે. દ્રવ્યમાં તો ઉત્પાદ એ જ નથી, નવું ક્યાં પદ્ય થાય છે? દ્રવ્ય એવું છે, દ્રવ્ય એવું એવું છે, એટલે દ્રવ્ય એવું એવું છે, શ્રદ્ધા થાય છે. જ્ઞાન જાણે એનું કામ કરે છે ને શ્રદ્ધા કામ પ્રતિકૂળ કરે છે. આવું દ્રવ્ય છે એમ શ્રદ્ધા જ્ઞાન થાય છે. પરમાત્મા જે પરમાત્મા ની વાત કરતો પરમાત્મા લખી જાય, કરવું પડે કે થાય એના કારણે થાય, પર્યાય એના કારણે થાય છે. કોઈ કરે નહીં, ભરે નહીં, કરે નહીં, એની કારણે કેમ થાય? ભાઈ એ તો બધી વાત બરાબર છે, પણ જે છે એ થાય છે ત્યારે આખો સ્વીકાર આવશે ને? પણ એના ક્રમે આવી છે ને પર્યાય, હે, એ પર્યાય એના ક્રમે આવી છે ને. ऐसा प्रश्न किया कि जब आत्मा ज्ञान ज्ञान के साथ तादाद नहीं है तो आप उनको फिर आत्मा का अनुभव करने के लिए क्यों कहते हो? फिर उसका जवाब क्या दिया? ये भी बोलिए ना, तादाद नहीं है ऐसा नहीं बोला है. वहाँ जवाब ऐसा आया है कि प्रश्न ऐसा पूछने में आया कि आपको ऐसे बोलते हो कि ज्ञान के साथ आत्मा तादात्म है, तो फिर उसको तादात्म करने की जरूरत क्या है?
फिर उसका जवाब दिया कि तादात्म्य है, ऐसा एक समय भी जीव ने स्वीकार नहीं किया। तादात्म्य नहीं ऐसा नहीं बोला, तादात्म्य तो है मगर एक समय के लिए भी जीव ने स्वीकार नहीं किया, इसलिए वो जीव अनादि से अज्ञान नाम का सिंबल लगा के चलता है। अभी वो जीव ने स्वीकार कर लिया तो उसका सिंबल चेंज हो जाएगा, वो ज्ञानी का लग जाएगा लेबल, लेबल फिरता है, स्वभाव ऐसा ऐसा रहता है, उत्पाद में ज्ञान रूप ऐसा ऐसा रहता है, उत्पाद में उपाधि फिरती फिरती है। अभी मिथ्या ज्ञान की उपाधि है, फिर सम्यक ज्ञान की उपाधि आती है, ज्ञान सड़म ऐसा ऐसा रहता है, वो ज्ञान तादात्म है, वो छूटा नहीं कभी। अभी वो ज्ञान तादात्म रहता है लक्षण लक्ष से, ऐसा पता चला तो सम्यक ज्ञान का जन्म हुआ, पता चला खबर उसको हुई, उसी का नाम बोला जाता है सम्यक ज्ञान। नवा नया कुछ उसे होता नहीं है, जो है उसका पता चला तो उसको बोला जाता है नया हुआ, कुछ नहीं, बाकी नया कुछ नहीं होता। मोक्ष होता नहीं है, मोक्ष जाता है, वो अलग विषय है, तो फिर अलग विषय है। આપણે તો સિદ્ધ ના ટોળામાં જવું છે, આપણે સ્વાગત કરવા તો જવું પડશે ગુરુદેવ નું બધા પડતા હૈ उसको कैसे, उससे कैसे वेद विज्ञान करूँ। रागादिक और बंध को तो अभी आपने लिया, ज्ञानात्मक विकल्प और रागादिक विकल्प से भिन्न कर रहा है, मगर जो निर्मल पर्याय का भेद है और गुणगुणी का भेद है उससे वेद विज्ञान कैसे किया जाए। तो ऐसा है कि पर्याय जो है ना, वो पर्याय में क्या है, उत्पाद भी है, ठीक है, बराबर है, और द्रव्य कैसा है, ध्रुव है, तो वो ध्रुव और उत्पाद व्यय दोनों पृथक पृथक ही है ध्रुव से देखते हैं तो उसका मतलब ये हुआ कि ध्रुव में उत्पाद व्यय ही नहीं है, है नहीं। तो उत्पाद व्यय में चाहे तो मलिन पर्याय हो कि चाहे तो निर्मल पर्याय हो, कोई भी पर्याय ध्रुव में है ही नहीं, ऐसा मेरी ध्रुव सत्ता है। तो ये हो गया निर्मल पर्याय से भी भेदना। अच्छा, अभी गुण भेद, गुण भेद में ऐसा है कि अनंत गुणात्मक एक अखंड शाश्वत वस्तु है, अभी उसमें अनंत गुणात्मक एक शाश्वत वस्तु है, उसमें ऐसा देखना कि इसमें ये ज्ञान है, ये दर्शन है, ये चारित्र है, तो वो देखने वाली पर्याय कैसी हो जाती है कि वहाँ खंड करती है तो यहाँ अखंड नहीं रहती है, वो अनन्य, वो खंड रूप हो जाती है, तो उसको बोला जाता है कि गुण भेद का नाम भी विकल्प है। गुण भेद का नाम भी विकल्प है, पर्याय भेद का नाम भी विकल्प है। गुण भेद ध्येय में नहीं है और पर्याय भेद अभेद ज्ञेय में नहीं है, ऐसा समझ। गुण भेद वस्तु में तो है, वस्तु वस्तु में गुण है, गुण का भेद नहीं है और वस्तु में गुण है उसका मतलब ही गुण भेद है। वस्तु को वस्तु से देखना, वस्तु को गुण से नहीं देखना कि ये ज्ञान गुण वाली, ज्ञान गुण वाला ज्ञायक है, ये श्रद्धा गुण वाला ज्ञायक है, ये चारित्र गुण वाला ज्ञायक है, ये वीर्य गुण वाला ज्ञायक है, ये विभु गुण वाला ज्ञायक है, वो गुण भेद हो जाता है, उसको बोला जाता है गुण भेद। गुण से ज्ञायक की पहचान करना उसका नाम गुण भेद है, ज्ञायक को ज्ञायक से देखना उसका नाम अभेद है। एक परसों पर वचनों प्रदर्शन ने और लिया कि मैं गायक हूँ, मैं गायक हूँ, वो विकल्प है, वो ही विकल्प है, अविकल्प, उसको कैसे पढ़ा है? वो विकल्प है, तो गायक हूँ, गायक हूँ, गायक हूँ, ऐसा शब्द बोलने से वो विकल्प नहीं टूटता है, उसकी पहचान करने से वो विकल्प उत्पन्न ही नहीं होता है, उसको बोला जाता है विकल्प टूट गया। ध्रुव विशेष निष्क्रिय है, એમાં શું કહેવા માગો છો? ધ્રુવ વિશેષ જો હે ને, એ હિન્દી પ્રશ્ન હિન્દી બોલતા હું, ધ્રુવ વિશેષ જો હે
वो ध्रुव सामान्य और ध्रुव विशेष, वो दोनों मिलके एक ध्रुव अखंड सत्ता है। ध्रुव विशेष का भेद करने की जरूरत है नहीं, वो अखंड ध्रुव में ध्रुव विशेष गर्भित है। अभी ध्रुव विशेष में क्या कहना है, तो ध्रुव विशेष ऐसा है कि अनंत गुण है, उसकी अनंत गुण की अनंत कारण सूत्र पर्याय है, उसको बोला जाता है ध्रुव विशेष। अभी वास्तव में जब भी कोई भी पर्याय ज्ञायक में अहम करती है तो ज्ञायक तो सदाय अकारण परमात्मा है, वो कभी कारण नहीं बनता है, मगर वो ध्रुव विशेष रूप वो गुण की वो कारण सूत्र पर्याय है, सचमुच में वही वो उत्पाद वाली पर्याय में कारण बनती है। इस अपेक्षा से ध्रुव विशेष की आवश्यकता भी है और उसकी जरूरत भी है, मगर उसको समझना, भेद पाड़ के समझना, मगर देखना उसको अखंड, समझना भेद पाड़ के कि ध्रुव सामान्य और ध्रुव विशेष, ऐसा भेद पाड़ के समझने में आता है, समझाया भी जाता है, मगर वो द्रव्य से अलग नहीं रहती है, वो अखंड रूप है। मगर अखंड रूप में भी अभेद में वो कारण सूत्र पर्याय का भेद अंदर में विशेष रूप से गर्भित है, तो ध्रुव जो है कारण परमात्मा वो तो ध्रुव सामान्य है, वो तो सदा मौजूद है, मगर जब पर्याय में ये हूँ ऐसी प्रतीत करती है, ऐसा अहम करती है, तब भी वो ध्रुव जो है सामान्य वो कारण नियम रूप से नहीं बनता है। उसका नियम रूप कारण, उसकी जो जो गुण की कारण सूत्र पर्याय है, वो उसमें वो कारण छिपा हुआ है, इसलिए ध्रुव विशेष को भेद करके समझाया जाता है और उसीलिए उसकी आवश्यकता भी है। इसीलिए आचार्य भगवान ने 15वीं गाथा में नियम सार में कारण सूत्र पर्याय की चर्चा छेड़ी है। ये बात गुरुदेव का प्रवचनों में भी बहुत बार कारण सूत्र पर्याय की बात आई है, और अपने यहाँ से जीतू भाई ने वो छठवां भाग भी निकाला है, कारण सूत्र पर्याय का ही गुरुदेव का प्रवचन उसमें है। ज़्यादा उसका रेफरेंस और पढ़ना हो और विशेषता जाननी हो तो उसमें जो प्रवचन है वो खास पढ़ लेना। और एक 2000 की साल में गुरुदेव ने प्रवचन किया था 1 से 19 गाथा का नियम सार का, वो प्रवचन भी ऐसी छोटी बुक है, वो भी उपलब्ध है कहीं कहीं जगह पे, तो उसमें भी पढ़ लेना। जिसको ये विषय में ज़्यादा रस हो तो गुरुदेव का पढ़ने से उसको ज़्यादा उसमें विस्तार मिलेगा, तो उस पर ख्याल आ जाएगा। सब ध्रुव है, सब ध्रुव विशेष। ज्ञान दर्शन जो त्रिकाल ध्रुव विशेष है वो उपयोग रूप है, बाकी का ध्रुव विशेष है उसमें जानना देखना नहीं है, उतना ही बात है, उसमें और कुछ नहीं। वो उसमें ही आता है ना, जानना देखना तो ज्ञान दर्शन की कारण सूत्र पर्याय में ही पूरा त्रिकाली द्रव्य का जानना देखना, त्रिकाल ध्रुव रूप से निष्क्रियपने चलता है बिना क्रिया से, इसलिए उसकी मुख्यता से विशेषता से उसको बताया जाता है। ऐसे ही उपयोग में, वर्तमान उपयोग में भी ऐसा है कि ज्ञान दर्शन से ही चर्चा चलती है पर्याय, क्योंकि वो अंदर जाने का द्वार है, दूसरे कोई गुण की पर्याय से कोई जीव अंदर नहीं जा सकता, ज्ञान दर्शन से ही जा सकता है, इसलिए उसकी मुख्यता से ही शास्त्रों में बात आती है। ज्ञान गुण से जा सकता है कि कारण सूत्र पर्याय से जा सकता है? ज्ञान गुण से भी नहीं जा सकता, कारण सूत्र पर्याय से भी नहीं जा सकता, ज्ञान का वर्तमान क्रियाशील उपयोग से उधर से चला जाता है, वो तो ध्रुव है सर, ध्रुव में कुछ क्रिया नहीं है, क्रिया पर्याय निज ज्ञायक ही निश्चय गुरुवर अहो दृष्टि में आया, निज ज्ञायक ही निश्चय गुरुवर अहो दृष्टि में आया, स्वयं सिद्ध ज्ञानानंद सागर अंतर में लहराया, स्वयं सिद्ध ज्ञानानंद सागर अंतर में लहराया, नित्य निरंजन रूप सुहाया,
नित्य निरंजन रूप सुहाया जानन हार जनाए, नित्य निरंजन रूप सुहाया जानन हार जनाए। जंगल में मुनिराजो मंगल स्वरूप निज ध्यावे, जंगल में मुनिराज हो मंगल स्वरूप निज ध्यावे। बैठ समीप तुंगु सब हम गायक की धुन लगावे, सोनगढ़ में गुरुदेव श्री गायक स्वभाव को ध्यावे, सोनगढ़ में गुरुदेव श्री गायक स्वभाव को ध्यावे। बैठ समीप मुमुक्षु हम सब गायक की धुन लगावे, गायक की धुन लगावे, गायक की धुन लगावे। आत्मज्ञान में ही आत्मा की सिद्धियों प्रसिद्धि है, आत्मज्ञान में